दर्शक मित्रों, वाळ खरवा ए एक सामान्य समस्या छे, परंतु जो वधारे पड़ता वाळ खरे तो तेनो इलाज करवो जरूरी छे। आजे आपणे खूब ज फायदाकारक अने घरे करी शकाय तेवा सरल, सस्ता अने असरकारक इलाज विशे माहिती मेळवीशुं। आगळ वधीए ते पहेला जो हजु सुधी तमे अमारी चेनलने सब्सक्राइब नथी करी तो अत्यारे ज करो, के जेथी करीने अमारा दरेक वीडियोनुं नोटिफिकेशन तमने मळे सौथी पहेला। दर्शक मित्रों, मुलतानी माटी तेनी ठंडी प्रकृतिना लीधे ते वाळ माटे खूब ज उपयोगी छे। अठवाडियामां एक के बे वार मुलतानी माटी थी वाळ धोवाथी वाळ खरवानी समस्या मटे छे। तेनो उपयोग करवा माटे दर्शक मित्रों, रात्रे थोड़ी मुलतानी माटीने पलाळी देवानी छे अने सवारे तेमां थोड़ू पाणी नाखी अने तेने बरोबर मसळी लेवानी छे। हवे आ पाणीने गाळी अने ते पाणीथी वाळ धोवाथी वाळ खरवानी समस्या मटे छे। 5 થી 10 મિનિટ સુધી आ पाणी वडे वाळने रगड़वाना छे अने पछी सारा पाणीथी वाळने धोई नाखवाना छे। नियमित आ प्रयोग करवाथी वाळ खरवानी समस्यामां खूब ज फायदो थाय छे। बदामनुं तेल वाळ खरवानी समस्यामां खूब ज फायदाकारक छे। बदामना तेलनो उपयोग करवाथी मस्तिष्कनी गरमी ओछी थाय छे अने वाळ खरवानी समस्या मटे छे। रात्रे सूवाना समये माथामां बदामनुं तेल नाखी अने आंगळीઓ વડે માલિશ કરવાની છે। 10 થી 15 મિનિટ સુધી આ રીતે હલકી માલિશ કરવાથી વાળ ખરવાની સમસ્યા મટે છે। દર્શક મિત્રો, જે લોકોને રાત્રે ઉજાગરા કરવાની ટેવ હોય અને સવારે મોડા ઉઠવાની ટેવ હોય તેવા લોકોને પિત્તનો પ્રકોપ થતો હોય છે અને તેના લીધે શરીરમાં ગરમી વધી જાય છે, જે વાળને નુકસાન કરે છે અને વાળ ખરવા માટે જવાબદાર છે। તેથી વહેલા સૂઈ જવું અને વહેલા ઉઠવું એ વાળના આરોગ્ય માટે ફાયદાકારક છે। દર્શક મિત્રો, જો રાત્રે ઉજાગરા કરવા પડે તેમ હોય અને વધારે જાગવું પડે એમ હોય તો વારંવાર પાણી પીવાનું રાખવું જોઈએ, તેનાથી પિત્તનો પ્રકોપ ઓછો થાય છે। લીમડાની ઠંડી પ્રકૃતિના લીધે તે વાળની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે। લીમડાના પાન અને થોડો આમળાનો પાવડર લઈ તેને એક મોટા વાસણમાં નાખી દેવાના છે અને તેમાં પાણી નાખી અને તેને બરોબર ઉકાળી લેવાનું છે। હવે આ પાણી ઠંડુ થાય ત્યારે તેને ગાળી અને આ પાણી વડે માથું ધોવાનું છે। અઠવાડિયામાં એકવાર આ રીતે માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યા મટે છે। દર્શક મિત્રો, માનસિક તણાવ અને ચિંતા કંઈક ને કંઈક અંશે વાળ ખરવા માટે જવાબદાર છે। માનસિક તણાવ ઓછો થાય તે માટેના પ્રયાસ કરવા જોઈએ। તેના માટે હળવી કસરતો અને મનગમતું સંગીત સાંભળવાથી ફાયદો થાય છે। આ ઉપરાંત પ્રાણાયામ અને શવાસન કરવાથી શરીર તણાવમુક્ત થાય છે। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।